જય આદ્યશક્તિ આરતીમાં જે મંછાવટી નગરીનો ઉલ્લેખ આવે છે તે મંછાવટી નગરી એટલે ભરૂચનું આજનું જૂના માંડવા ગામ. આજથી 400 વર્ષ પહેલા જૂના માંડવા ગામની નર્મદા નદીના કાંઠે માતાજીની આરતીનો ઉદ્ભવ થયો હોવાની માન્યતા છે. એક કથા અનુસાર શિવાનંદ સ્વામીને માતાજીએ દર્શન આપીને કહેલું કે તારા દ્વારા રચાયેલી આરતી વિશ્વ વિખ્યાત બનશે. બાદમાં શિવાનંદ સ્વામીએ માતાજીની આરતીની રચના કરી અને એ આરતી દ્વારા આજે પણ આપણે માતાજીની આરાધના કરીએ છીએ. મંદિરના ઇતિહાસમાં કહેવાય છે, હું તો અહીંયા પછીથી આવી, મારા સસરા વખતથી જૂનું બહુ પુરાણું મંદિર છે અને મારા સસરા અને ભવાની બાપાએ આ માતાજીએ એવી પ્રેરણા કરેલી, એવું સ્વપ્ન આપેલું કે તું અહીંયા મારી સ્થાપના કરને, અહીંયા તું મારું મંદિર બનાવ. પહેલા નાનો પથ્થર જ હતો અહીંયા માનો, અને પછી આ મંદિર બનાવવા માટેની એમને જ પ્રેરણા કરી એટલે મારા સસરાએ મંદિર બનાવેલું. અને પ્રાણ પ્રતિષ્ઠા કરી તે દિવસે મારા સસર મારા સાસુના ઉદરમાં મારા હસબન્ડ હતા. એટલે તે દિવસે પ્રાણપટી થાય છે જે વિશ્વમાં આજે એક જ આરતી ગવાય છે અહીંયા જ લખાયેલી છે. હું ઘણા સમયથી આવું છું, આ બહુ શ્રદ્ધાનું સ્થળ છે, અહીંયા બહુ માનતા હોય છે. આ મંદિરની સ્ટોરી એવી છે કે અહીંયા સંવત 1657માં અહીંયા જે લોકો રહેતા હતા એમણે માતાજીની આરાધના માટે અહીંયા શિવાનંદ સ્વામીને આમંત્રણ આપેલું. એમના દ્વારા યજ્ઞ સંપૂર્ણ થયો ત્યારે સંધ્યાકાળે એમણે માતાને વિનંતી કરી કે મારે તમારી સ્તુતિ ગાવી છે, એમણે આદ્યશક્તિ અંબે માની આરતીની રચના એમના મનથી થઈ, એમને પૂર્ણ થઈ. અને એ મંત્ર એ આરતીનું સમર્થન અહીંયા આગળ જે માર્કંડેશ્વર મહાદેવનું એ તપસ્યાનું સ્થળ છે એમણે પણ અમે કરેલું છે. એટલે માર્કંડેશ્વરની પણ અંદર બે લાઈનોની એડ કરેલી છે. અને આ સ્થળ એટલું બધું પવિત્ર છે કે તમારી મનની બધી શ્રદ્ધાઓ અને કામનાઓની પૂર્ણાહુતિ થાય છે. કહેવાય છે કે 1631 સાલમાં શિવાનંદ સ્વામીએ અહીંયા નવચંડી યજ્ઞનું આયોજન કરેલું. એમાં સાંજના સમયે એમને માતાજીની પ્રેરણા થયેલી અને માતાજી એમને દર્શન આપ્યા કે ગમે એમને આજે જે આવ્યું એ. અને ત્યાર પછી એમને અહીંયા જે આજે દુનિયામાં જે અધ્યશક્તિની આરતી ગવાઈ રહેલી છે એ આરતીનું નિર્માણ અહીંયા કરી દીધું. અહીંયા લખેલી ભરૂચથી આવું છું, છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવું છું અને અહીંયા મેં જોયું છે કે બધા બહુ ભાવિક ભક્તો આવે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે. માતાજી સાક્ષાત પધારે છે, દર રવિવારે મંદિર ખુલે છે, સવારે 7:45 આરતી થાય છે. કે આવો દર્શન કરો ને મનની શાંતિ પામો, બેસી ને બે શબ્દ કહી શાંતિથી માનકને પ્રાર્થના કરો કે મને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, બસ. અને માં આપે જ છે ને માં બધાના મનોકામના પૂરી કરે જ છે.